गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 6 માં સામાજિક વિષય વિશે ભણવાનું છે। તો આપણે આવ્યા હતા ભૂમિ સ્વરૂપોનો પાઠ ચાલુ હતો આપણે। તો ભૂમિ સ્વરૂપોમાં ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર વિશે આપણે માહિતી મેળવી હતી, એ પ્રકાર કેટલા છે એ વિશે માહિતી મેળવી હતી, પછી પર્વતોનું મહત્વ વિશે માહિતી મેળવી હતી, પછી ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ એના પણ વિશે ત્રણ માહિતી મેળવી હતી। ઉચ્ચ પ્રદેશને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે, એક છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ। પછી હતું ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ, ઉચ્ચ પ્રદેશના મહત્ત્વ વિશે પણ આપણે માહિતી મેળવી હતી। પછી હતું મેદાન, મેદાનોનું વર્ગીકરણ, તો મેદાનોના વર્ગીકરણ વિશે આપણે માહિતી મેળવી હતી। મેદાનોનું વર્ગીકરણ ત્રણ પ્રકારે થાય છે, એક છે કિનારાના મેદાન, બીજું છે ઘસારાના મેદાન, જ્યારે તેમાં ઘસારો પડે છે, મેદાન હોય છે, મેદાનની કિનાર હોય છે આજુબાજુ, એ કિનારાના મેદાન કહે છે। પછી એમાં ઘસારાણોનું પડે છે તો એમાં ઘસારાનું મેદાન, અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન। નિક્ષેપણ એટલે એમાં કોઈ નુકસાન થયું હોય, નિક્ષેપણ આવ્યું હોય તો એને નિક્ષેપણ મેદાન કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી જોયું હતું, એમાં હતું કિનારાના મેદાન, જે મેદાન હોય છે એ મેદાનની આજુબાજુ જે કિનાર હોય છે એ સમુદ્ર કિનારો પર પૃથ્વીના ભૂગર્ભના હલનચલનના લીધે સમુદ્રની નજીકનો ભાગ જે હોય છે એ નજીકના ભાગમાં ખંડીય છાજલીનો જે ભૂમિભાગ હોય છે એ ઉચકાય છે, એ ઉચકાય છે એટલે શું કહે છે એને સંરચનાત્મક મેદાન કહે છે। પછી છે ઘસારાના મેદાન, જ્યારે પૃથ્વી સપાટી પર સતત ઘસારોની પ્રક્રિયા થતી હોય છે, આપણે છીએ પૃથ્વી પર રહીએ છીએ તો એના ઉપર ઘસારો તો પડવાનો જ નહીં, તો જ્યારે પૃથ્વી સપાટી ઉપર સતત ઘસારાની પ્રક્રિયા ચાલતી હોય રહે છે ત્યારે એમ કે લાંબા ગાળા સુધી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી, પવન, હિમનદી હોય છે એના પર એમ કે પર જે પરિબળો છે એ પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે। જ્યારે તે મેદાન બને છે ત્યારે તેને આપણે ઘસારાના મેદાનો કહીએ છીએ। પછી હતું નિક્ષેપણ મેદાન, જ્યારે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવવાથી આ મેદાનોનું નિર્માણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે જોયું હતું, હવે છે પેજ નંબર 67 ત્યાં આવ્યા હતા આપણે મેદાનોનું મહત્ત્વ। તો મેદાનોના મહત્ત્વમાં હતું, હવે આજે આપણે જોઈએ મેદાનોનું મહત્ત્વ। માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે, જે માનવ હોય છે એ માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય, માનવી છે, માનવી ક્યાં રહે છે, મેદાન પર રહે છે, તેના જે ધંધો, તેના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ક્યાં સ્થાપે છે, મેદાન પર, આપણે ક્યાં રહીએ છીએ, મેદાન પર, આપણું ઘર છે ક્યાં છે, મેદાન પર છે, એટલે કહેવામાં આવ્યું છે માનવી વસાહતો, એટલે માનવી જ્યાં રહે છે તે મેદાન પણ એક મેદાન છે। માનવી વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે, જે માનવી રહે છે જ્યાં એના ઉદ્યોગો સ્થાપે છે ત્યાં એ ફળદ્રુપ મેદાન ત્યાં સ્થપાય છે। સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે, જ્યાં સપાટ મેદાન હોય છે, જે આજુબાજુ કોઈ એરિયા હોતો નથી, એ સપાટ મેદાનને સડક માર્ગ અને રેલ માર્ગ માટે એ સપાટ મેદાન ઉપયોગી છે, એ સારું પુરવાર થાય છે। ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલ છે, જ્યાં ગીચ વસ્તી હોય છે, જ્યાં વધારે વસ્તી હોય છે એ વધારે વસ્તી ધરાવતા શહેરો ક્યાં છે, વધારે વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે, જ્યાં વસ્તી વધારે હોય છે તેને શહેર કહેવામાં આવે છે। ગામડામાં તમે જાઓ છો વિદ્યાર્થી મિત્રો, તો ગામડામાં વસ્તી ઓછી જોવા મળે છે, અને જ્યારે તમે શહેરમાં જાઓ છો તો ત્યાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે જોવા મળે છે, ગામડામાં વસ્તી પ્રમાણ ઓછું હોય છે, જ્યારે શહેરમાં વસ્તીનું પ્રમાણ વધુ હોય છે। પછી લખી શકીએ આપણે કે ગામડામાં સાધનોની અવર જવર ઓછી હોય છે, જ્યારે શહેરમાં વાહનોની અવર જવર વધુ જોવા મળે છે।
ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. જે ગામડામાં ફળદ્રુપ જમીન હોય છે એ ફળદ્રુપ જમીન એમ તો ખેત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આપણા ઘરે વિદ્યાર્થી મિત્રો ખેતી હોય, ખેતરે હોય, તો એ ખેતરમાં તમે ઘણા બધું અનાજ વાવીને એમાં ઉપયોગી લઈ શકો છો. તો ખેત જમીન આપણી જે હોય છે એ ખેત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. જે ખેત પેદાશો છે એ ઉદ્યોગો માટે જે કાચો માલ પૂરો પાડે છે. આપણા ઘરે જે જમીન હોય છે, આપણી પોતાની જમીન હોય છે, તો કંઈક આપણે એમાં વાવેતર કરી શકીએ છીએ અને એ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. પછી છે ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળમાં ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. અહીંયા લીટી દોરજો વિદ્યાર્થી મિત્રો, કે એમ કે સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો, જે મહાસાગર હોય છે એનો જે જળભાગ હોય છે, જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં અથવા તો વ્યાખ્યાની રીતે આવી શકે કે ઉપસાગર એટલે શું. તો સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. તે શું છે? જમીન હોય છે એ જમીનની આજુબાજુ એટલે કે ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. શું છે? તે જમીનની આજુબાજુ, જમીનની ફરતે ખુલ્લો વિશાળ સરોવર હોય છે, એ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. જે ઉપસાગરો છે એ ઉપસાગરો વિશાળ અથવા તો નાના કદના હોઈ શકે. શું છે? ઉપસાગરો કેવા હોઈ શકે? ખાલી જગ્યામાં આવી શકે કે ઉપસાગરો ખાલી જગ્યા કદના હોઈ શકે. તો ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતમાં શું છે? બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આવી શકે કે ઉપસાગરનું ઉદાહરણ આપો, અથવા તો ખાલી જગ્યા ઉપસાગર એમ કે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો ભારતમાં ખાલી જગ્યા ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણવામાં આવે છે. બીજું છે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિ જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. કોઈ જળ વિસ્તાર હોય છે એ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય, કોઈ આ જળ વિસ્તાર છે, આ જળ છે, એ જળની આજુબાજુ જે ત્રણ વિસ્તાર છે, જે બાજુ છે એ બાજુ ભૂમિથી ઘેરાયેલો, ભૂમિની આજુબાજુ જે ઘેરાયેલો હોય છે એ ઘેરાયેલ હોય તેને અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અથવા તો કચ્છનો અખાત. શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યામાં આમ આવી શકે કે અખાત કોને કહેવાય છે, અથવા તો પ્રશ્નમાં જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી, જ્યારે કોઈ જળ વિસ્તાર હોય છે એ જળ વિસ્તારની ત્રણેય બાજુ ભૂમિથી ઘેરાયેલી હોય તેને અખાત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી ખાલી વાંચજો તો આવડી જશે. ભૂમિ હોય છે જ્યારે કોઈ જળ વિસ્તાર જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તો તેને અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલે સુધી. આવતા લેક્ચરમાં ભૂમિ ભૂસ્થિર જોઈશું. બાય બાય વિદ્યાર્થી મિત્રો. તો આજે જે ચલાવ્યું છે મેદાનોનું મહત્ત્વ વિશે, પ્રશ્ન તૈયાર કરવાનો છે તમારે, પરીક્ષામાં આવી શકે કે મેદાનોનું મહત્ત્વ સમજાવો, અથવા તો મેદાનોની ઉપયોગીતા શું છે, અથવા તો ઉપસાગરની વ્યાખ્યા આપો, પછી અખાતની વ્યાખ્યા આપો. આ પ્રશ્ન અહીંયા વિશે વિદ્યાર્થી મિત્રો, એટલે આથી તમે ધ્યાનથી વાંચજો અને એ પ્રશ્નનો જવાબ તમે તૈયાર કરજો. બાય બાય વિદ્યાર્થી મિત્રો.